નમસ્કાર મિત્રો, સ્ટાર એજ્યુકેશન તરફથી હું હાર્દિક છાડવર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અમારી ચેનલ ઉપર દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ કવર કરી લેવામાં આવશે, જેમ કે તલાટી છે, બિનસચિવાલય છે, જીપીએસસી છે, બરાબર. તો આ બધાનો સિલેબસ છે અમારી ચેનલ ઉપર પૂરો કરી દેવામાં આવશે. આથી મિત્રો, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારી ડેઇલી અપડેટ્સ છે એ મળ્યા કરશે, બરાબર. મિત્રો, આજના વિડીયોમાં હું તમને જીપીએસસીની જે ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી આવી છે એના વિશે થોડીક માહિતી આપવા માગું છું. તો મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી તમને જીપીએસસીની જે એક્ઝામ છે એની વિશે દરેક બધી માહિતી મળી રહે તમને, બરાબર. એમના આપણે આજના વિડીયોમાં જીપીએસસીની જે ભરતી આવી છે તો કેટલી વેકેન્સી છે, પછી પે સ્કેલ શું છે, છઠ્ઠા મુજબ કેટલો છે, સાતમા મુજબ કેટલો છે, બરાબર, અને એની જે એક્ઝામ પેટર્ન છે એના વિશે ડિસ્કસ કરશું, બરાબર. તો મિત્રો, છેલ્લે સુધી જોજો જેથી તમને કાંઈ માહિતી મિસ ના થઈ જાય. મિત્રો, ક્લાસ 1નું જે રિક્રુટમેન્ટ આવ્યું છે, ક્લાસ 1ની કેટલી વેકેન્સી આવી છે, 83 આવી છે, અને ક્લાસ 2ની જે વેકેન્સી છે એ 252 જેટલી વેકેન્સી આવી છે, બરાબર. એની ઓફિશિયલ નોટિફિકેશન આપણે જોઈએ, બરાબર. તો પહેલાં સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈએ. મિત્રો, આ બધું મેં ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જ લીધેલું છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં સંભવત તારીખ છે, બરાબર, ફિક્સ નથી, સંભવત તારીખ છે કે આ જે પરીક્ષા છે, પહેલી જે પ્રિલિમ પરીક્ષા લેવાશે, ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ, બરાબર. ત્રણ તબક્કા છે આ એક્ઝામમાં. એક તો પહેલી પ્રિલિમ પરીક્ષા લેવાશે, પછી બીજી મેઇન પરીક્ષા લેવાશે, બરાબર, અને છેલ્લે મૌખિક ઇન્ટરવ્યૂ, બરાબર. એટલે આ ત્રણ તબક્કામાંથી તમારો સ્કોર નક્કી કરવામાં આવશે, એના ઉપરથી તમારું મેરિટ બનશે, બરાબર. તો સૌથી પહેલાં તો જે પહેલી પ્રિલિમ પરીક્ષા છે, બરાબર, એ ક્યારે છે, તો કંઈ કે સંભવત તારીખ કેટલી આપી છે, 4 જૂન આપેલી છે, 4 જૂન 2017માં લેવાશે, પણ ડેટમાં ચેન્જ આવી શકે, કાંઈ ફિક્સ નથી હજી, બરાબર. સંભવત આપેલી છે, બરાબર. પછી એ પરીક્ષાનું પરિણામ જુલાઈ 2017 સુધીમાં જાહેર કરી દેવામાં આવશે, બરાબર. એમાં પણ સંભવત એટલે કે શક્યતા બતાવેલી છે કે જુલાઈ 2017 સુધીમાં આપી દેવામાં આવશે, બરાબર. ત્યારબાદ એટલે મુખ્ય લેખિત પરીક્ષા છે, બરાબર, એ ક્યારે યોજાશે, તો કંઈ કે 3 ડેટ આપેલી છે, બરાબર, 17, 23 અને 24 સપ્ટેમ્બર, બરાબર. 17 સપ્ટેમ્બર, 23 સપ્ટેમ્બર અને 24 સપ્ટેમ્બર 2017ના યોજવામાં આવશે, બરાબર. ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ, જે બીજી પરીક્ષા લેવાની છે એનું પરિણામ જાન્યુઆરી 2018 સુધીમાં આપી દેવામાં આવશે, બરાબર. મિત્રો, આમાં પણ સંભવત તારીખ આપેલી છે, એટલે પાછળ પણ જઈ શકે, બરાબર. ત્યારબાદ રૂબરૂ મુલાકાત, જે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, બરાબર, એ છે ફેબ્રુઆરી 2018માં, બરાબર. એમાં પણ સંભવત છે, એટલે આમાં પણ ચેન્જ આવી શકશે, બરાબર. ત્યારબાદ નંબર ઓફ ક્લાસ 1 વેકેન્સી, બરાબર, કે ક્લાસ 1 જે વર્ગ 1ની જગ્યા છે એ કેટલી છે. તો મિત્રો, આ ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જ મેં લીધેલું છે, બરાબર. એટલે તમે જોઈ લેજો કે જુદા જુદા વિભાગો છે એમાં કેટલી કેટલી જગ્યાઓ છે, બરાબર. બિન અનામત માટે કેટલી છે, બરાબર, પછી અનામત માટે કેટલી છે, પછી મહિલાઓ માટે કેટલી છે, બરાબર. તો આ બધી માહિતી આપેલી છે, બરાબર. તો મિત્રો, તમે જોઈ લેજો, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો, બરાબર. હું ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરવા નથી માગતો, આ બધું ખોટું તમે જોઈ લેજો, બરાબર. પછી નંબર ઓફ ક્લાસ 2 એટલે કે વર્ગ 2ની કેટલી જગ્યાઓ છે, તો એના વિશે પણ બધી માહિતી અહીંયા આપેલી છે, તો તમે જોઈ લેજો, બરાબર. વર્ગ 2ની જુદા જુદા ખાતામાં કેટલી જગ્યા છે, મામલતદારની છે, સેક્શન અધિકારી છે, બરાબર. તો આ બધી જગ્યાઓ આપેલી છે, બરાબર. તો જોઈ લેજો, બરાબર. વિડીયો પોઝ કરીને તમે બધી કેમાં કેટલી વેકેન્સી છે એ તમે જોઈ શકો છો, બરાબર. પે સ્કેલ જોઈએ હવે, બરાબર. મિત્રો, તમારે જો આ પે સ્કેલ તમારા માટે ખૂબ જ મોટિવેશન રૂપ કહેવાય, કે જે છઠ્ઠા મુજબ હતો એના પછી હવે જે સાતમું પગારપંચ અત્યારે લાગુ પાડી લીધેલું છે,
तो एना मुजब जे पे स्केल छे बराबर ई कटलो छे बराबर। तो सौथी पहला तो वर्ग एक नो पे स्केल जोईए तो पहला 15600 थी 39100 हतो बराबर अने वत्ता एमां ग्रेड पे उमेराई केटलुं उमेरातुं 5400 उमेरातुं बराबर। अने जे सातमुं पगार पंच आव्युं छे एमां ग्रेड पे काढी नाखेलुं छे એટલે પે સ્કેલ સાતમા પગાર પંચ મુજબ કેટલો થઈ ગયો છે 56100 થી 177500। મિત્રો આ આંકડો તમને દેખાવો જોઈએ બરાબર, તમારે આ આંકડાને જોઈને જીપીએસસીની એક્ઝામની તૈયારી કરવાની છે મિત્રો બરાબર। આ આંકડો તમને દેખાવો જોઈએ 56100 થી 177500 બરાબર। તો અને બીજું એમાં જે સાતમા પગાર પંચમાં પે મેટ્રિક્સ લેવલ નંબર આપેલા છે તો એમાં જે આ જે વર્ગ એકને જે લાગુ પડે છે એ 10 નંબરનો મેટ્રિક્સ લાગુ પડે છે બરાબર। સાતમા પગાર પંચ મુજબ જે 10 નંબરનો મેટ્રિક્સ લાગુ પડે છે બરાબર, પણ એ તમારે ખાલી આંકડો યાદ રાખવાનો છે કે એટલો આંકડો છે મિત્રો। તો એક્ઝામમાં તમને ખાસ આ આંકડો દેખાવો જોઈએ તમે જ્યારે તૈયારી કરતા હોય ને ત્યારે બરાબર। પછી વર્ગ બેનું પહેલાં જૂનો પે સ્કેલ છઠ્ઠા મુજબનો જોઈએ તો 9300 થી 34800નો હતો અને વત્તા એમાં ગ્રેડ પે ઉમેરાતું 4600 ગ્રેડ પે હતું બરાબર। તો સાતમા મુજબ જોઈએ એ જે છે એ છઠ્ઠા મુજબ હતો, હવે મિત્રો સાતમા મુજબ જો વર્ગ બેની જે લોકો તૈયારી કરી રહ્યા છે એ લોકોને આ આંકડો દેખાવો જોઈએ બરાબર, કે 44900 થી 142400 છે બરાબર, અને પે મેટ્રિક્સ લેવલ નંબર કયો છે 8 બરાબર। તો મિત્રો તમને આ આંકડો દેખાવો જોઈએ, જે લોકો તૈયારી કરી રહ્યા છે એ લોકોને 44900 થી 142400 બરાબર આ આંકડો દેખાવો જોઈએ બરાબર। તો મિત્રો ખૂબ તૈયારી કરજો અને એક્ઝામમાં સફળ થાજો, અને મિત્રો અમારા લેક્ચર જોયા કરજો જેથી તમને એક્ઝામની તૈયારી માટે મદદરૂપ થશે એ પણ બરાબર। ત્યારબાદ એક્ઝામ પેટર્ન અને સિલેબસ જોઈએ બરાબર। તો એક્ઝામ પેટર્ન તમારી 3 તબક્કામાં મેં તમને કીધું એમ 3 તબક્કાનો તમારો સ્કોર કેલ્ક્યુલેટ થશે, 3 તબક્કામાંથી ફાઇનલ મેરિટ બનશે। સૌથી પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે બરાબર, એ ઓબ્જેક્ટિવ ટાઈપ જ હશે ટોટલી બરાબર, અને એમાં 200 200 માર્કના 2 પેપર હશે બરાબર, અને સમય તમને 120 મિનિટ બરાબર એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે બરાબર। અને એમાં જનરલ સ્ટડી 1 પહેલો પેપર છે એમાં પણ જનરલ સ્ટડી 1 અને બીજા પેપરનું નામ પણ જનરલ સ્ટડી છે, 200 માર્કના છે અને 2માં 2 કલાક આપેલી હશે બરાબર। હવે આપણે ડિસ્કસ એ કરીએ કે જનરલ સ્ટડીની અંદર શું હશે બરાબર, તો મિત્રો આમાં બધું જ આવી જાય કે જનરલ સ્ટડી છે તો એની અંદર ભારતનો ઇતિહાસ આવી જાય, ગુજરાતનો ઇતિહાસ આવી જાય, ગુજરાતી સાહિત્ય આવી જાય બરાબર, જનરલ નોલેજ આવી જાય, કરંટ અફેર્સ આવી જાય, એટલે મિત્રો આની અંદર બધું આવી જાય, ભારતનું બંધારણ પણ આવી જાય, ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ એ બધું આની અંદર જનરલ સ્ટડીની અંદર આવી જશે, વિશ્વની ભૂગોળને વિશ્વને લગતી જનરલ નોલેજ છે એ પણ આની અંદર એડ થઈ જાય બરાબર, એટલે જનરલ સ્ટડીની અંદર બધું આવી ગયું, એટલે તમારે બધું તૈયાર કરવાનું છે આની અંદર બરાબર। ત્યારબાદ બીજો તબક્કો જોઈએ બરાબર, બીજો તબક્કો છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે બરાબર, એટલે તમારે લેખિત પરીક્ષા દેવાની હશે, એમાં ઓબ્જેક્ટિવ નહીં હોય, એમાં તમારે લેખિત પરીક્ષા દેવાની છે, એમાં 150 150 માર્કના 6 પેપર હશે બરાબર, એટલે ટોટલ તમારે કેટલા માર્ક થશે 900, અને પહેલી જે પ્રિલિમ પરીક્ષા લેવાની એમાં 400 બરાબર, એટલે 9 ને 4 13, અને બીજી 100 માર્કની મૌખિક કસોટી લેશે એટલે ટોટલ 1400 માર્કમાંથી તમારું મેરિટ બનશે બરાબર, જે તમારે ફાઇનલ મેરિટ બનશે એ 1400 માર્કમાંથી બનશે બરાબર। હવે આની અંદર ડિસ્કસ કરીએ તો આની અંદર કયા કયા સબ્જેક્ટ છે, સૌથી પહેલાં તો ગુજરાતી લેંગ્વેજ, પછી ઇંગ્લિશ લેંગ્વેજ બરાબર, એટલે ગુજરાતી ભાષાનો પેપર હશે, અંગ્રેજી ભાષાનો પેપર હશે બરાબર, પછી એસે હશે, જનરલ સ્ટડી 1 જનરલ સ્ટડી 2 અને જનરલ સ્ટડી 3 બરાબર, એટલે મિત્રો આની અંદર છે તમને બધા પ્રશ્નો પૂછવામાં આવે, આ જે જનરલ સ્ટડીનો પેપર છે એમાં ઇતિહાસના પ્રશ્નો હોય, બંધારણના પ્રશ્નો હોય બરાબર, પણ એ તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ લખવાનું હોય બરાબર, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું બરાબર, કે તાજમહેલ આવો પ્રશ્ન આવે નહીં, તાજમહેલ વિશે માહિતી આપો બરાબર, તો એવું ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય તમારે, મીન્સ માહિતી દેવાની હોય બરાબર, જે ઇતિહાસ છે બરાબર, તો પ્લાસીના યુદ્ધ વિશે જણાવો બરાબર, સ્વતંત્રતા સંગ્રામ જણાવો, તો આવા બધા ક્વેશ્ચન આવી શકે બરાબર, એટલે ટૂંકમાં તમારે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું હોય
જેમ કેમ તમે 10મામાં બોર્ડની પરીક્ષામાં એક્સપ્લેન કરેલું હોય એવી રીતે બધું એક્સપ્લેન કરવાનું હોય. આ ત્રણેય 150 માર્કના પેપરમાં એવું હશે બરાબર. પછી એસએમાં પણ જુદા જુદા એસએ તમને પૂછવામાં આવેલા હશે બરાબર, એ તમારે લખવાના રહેશે. અને ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા બરાબર, એમાં પણ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ બધા ક્વેશ્ચન પૂછવામાં આવશે બરાબર. અને દરેક માટે સમય 3-3 કલાકનો હશે, દરેક પેપર માટે 3-3 કલાકનો સમય હશે બરાબર. એટલે મિત્રો આ એક જ દિવસમાં બધી એક્ઝામ લેવી એ શક્ય નથી, એટલે તમને 3-4 ડેટ આપેલી છે એ આના માટે આપેલી છે કે અમુક દિવસે આ પેપર હશે, અમુક દિવસે આ પેપર હશે બરાબર. એટલે બની શકે કે એક દિવસમાં 2 પેપર લે બરાબર. તો મિત્રો તૈયારી કરતા રહેજો અને સફળ થાજો જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2ની એક્ઝામ માટે. ઓલ ધ બેસ્ટ બરાબર. અને છેલ્લે મૌખિક કસોટી 100 માર્કની હશે, આમાંથી મેરિટ બરાબર. તો મિત્રો તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય બરાબર તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને અહીંયા અત્યારે પ્લેલિસ્ટ પણ દેખાશે બરાબર, તો આમાંથી તમે તૈયારી કરી શકો છો બરાબર અને જોઈ શકો છો બરાબર.